નર્મદાનું જળ ભરી કાવડ યાત્રા ડભોઈના વિવિધ મંદિરોમાં પહોંચી જળાભિષેક કરવામાં આવ્યું. સમગ્ર ગુજરાતભરમાં આજથી શ્રાવણ માસની શરૂઆત થઈ ચૂકી છે. તેવામાં ભક્તો દ્વારા ગુજરાતના અનેક જિલ્લા તેમજ તાલુકામાં કાવડ યાત્રા કાઢવામાં આવી રહી છે. ત્યારે વડોદરા જિલ્લાના ડભોઈ ખાતે આવેલા હરિહર આશ્રમ ખાતેથી ગઈકાલે રાત્રે કાવડ યાત્રાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. આ કાવડ યાત્રા પવિત્ર યાત્રાધામ ચાંદોદ ખાતે આવેલા નર્મદા નદીના જળ ભરી ડભોઈ પરત ફર્યા હતા, જ્યાં શ્રીનોર ચોકડી વિસ્તાર ખાતે ડભોઈના ધારાસભ્ય શૈલેષ મહેતા દ્વારા કાવડ યાત્રાનું સ્વાગત કરવામાં આવ્યું હતું. સાથે જ કાવડ યાત્રાના દર્શન કરી ડભોઈ શહેરના વાઘનાથ મંદિર, કુબેરેશ્વર મંદિર, પંચેશ્વર મહાદેવ ખાતે આવેલા મંદિરમાં જળાભિષેક કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે મોટી સંખ્યામાં શિવભક્તો કાવડ યાત્રામાં જોડાયા હતા. વર્ષોની પરંપરા મુજબ દર્ભાવતીથી કાવડ યાત્રીઓ ચાંદોદ નર્મદાના નીર લેવા જાય છે અને અમાસના દિવસે રાત્રે નીકળીને શ્રાવણ મહિનાના પહેલા દિવસે પરત નીર લઈને આવી દર્ભાવતીના વાઘનાથ મહાદેવનો અભિષેક કરવામાં આવે છે. એ પ્રમાણે આજે પણ હરિહર આશ્રમના વિજય મહારાજના નેતૃત્વમાં કાવડ યાત્રીઓ ચાંદોદથી નર્મદાના નીર લઈને દર્ભાવતી ખાતે પહોંચ્યા હતા. એમનો સન્માન એમને આવકારવા માટે મારી સાથે નગરપાલિકાના પ્રમુખ બીરેનભાઈ શાહ, કારોબારી ચેરમેન તેજલબેન, નગરના ભારતીય જનતા પક્ષના પ્રમુખ સંદીપભાઈ શાહ, શશિકાંતભાઈ પટેલ અને ભારતીય જનતા પક્ષના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. આ કાવડ યાત્રીઓ ભગવાનનો અભિષેક સારી રીતે પૂરો કર્યો છે ત્યારે શ્રાવણ મહિનાનો પહેલો દિવસ, શ્રાવણનો પહેલો સોમવાર, ત્યારે મહાદેવજીને પ્રાર્થના કે તમામ દર્ભાવતીના નગરજનો અને દર્ભાવતી તાલુકાના નગરજનો પર મહાદેવજીની કૃપા સતત વરસતી રહે અને તમામ નાગરિકોની મનોકામના